કચ્છમાં રેડ એલર્ટ સંદર્ભે અબડાસા તાલુકામાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવ્યો છે. અબડાસા તાલુકામાં વરસાદના આગમનને લઈને વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળેલ છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને ધ્યાનમાં લઈને સાવચેતીના પગલાં સ્વરૂપે આજે પ્રવીણસિંહ જેતાવત પ્રાંત અધિકારી અબડાસા દ્વારા અબડાસા તાલુકામાં નીચાણવાળા વિસ્તારોનો સર્વે કરી લોકોને જરૂર જણાય સલામત સ્થળે શેલ્ટર હોમમાં ખસેડવા તેમજ લોકોને પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા પ્રયાસ હાથ ધરવા તેમજ વાહન વ્યવહાર ઠપ થાય તેવા કિસ્સાઓમાં વિવિધ નોડલ અધિકારીની ટીમ બનાવી જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં મીટિંગની જે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ પદની સાથે કર્મચારીઓ અને સરકારની સ્થાયી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવા તમામને સૂચનાઓ પણ આપવામાં આવી હતી. અબડાસાથી રમેશભાઈ ભાનુશાલીનો રિપોર્ટ. કચ્છ જિલ્લામાં જેવી રીતે સર્વત્ર વરસાદ છે એવી રીતે અબડાસા તાલુકાની અંદર પણ બે દિવસથી વરસાદ આવી રહ્યો છે અને 11 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો એના અનુસંધાને તૈયારી રૂપે અમે બધા સંકલન અધિકારીઓને બોલાવ્યા છે અને 10 થી 12 ગામ ઉપર એક વર્ગ 2ના અધિકારીની નિમણૂક કરી છે, જેથી કરીને ગામની અંદર કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવે કે જેની અંદર ગામ સંપર્ક વિહોણું થાય કે પછી એ ગામની અંદર કોઈ જર્જરિત મકાન પડી પડે, કોઈ જાનહાનિ માલહાનિ થાય, તો એ દરમિયાન સ્પોન્ટેનિયસ રિસ્પોન્સ મળી શકે એના માટે અમે નિમણૂક કરી છે. એના સિવાય પોલીસને, આરએનબી સ્ટેટને, ઇરિગેશનને, બધા ડેમોની સ્થિતિ પણ આપણે જાણી લીધી છે. આપણા જે 4 મુખ્ય ડેમો છે, બેરાચિયા, જંગડિયા, મીઠી અને કનકાવતી, એની અંદર પણ અત્યારે 60-65% જેવું પાણી છે અને નીચાણવેળા ગામો જે છે એ જ્યારે પણ જરૂર લાગશે ત્યારે અમે અલર્ટ કરીશું. તો તંત્ર બધી રીતે તૈયાર છે અને કોઈ પણ નાની મોટી પણ સંકલનના કારણે અભાવ ન રહે એના માટે ધ્યાન રાખીએ છે. પણ મારી અબડાસા ગ્રામજનોને એક વિનંતી છે કે અત્યારે તળાવ ઉગણ્યું છે તો એના આપણે પૂજા માટે જઈએ અને પછી કોઈક માણસ ત્યાં અંદર ડૂબી ન જાય, નાળિયેર ફેંકે છે, તરવૈયો લેવા જાય, એવી ઘટના ન બને, તળાવની અંદર નાના બાળકો રમવા ન જાય, ક્યાંક પાપડી ઓવરફ્લો થતી હોય તો ત્યાં આપણે કોઈપણ પ્રકારનું રિસ્ક લીધા વગર ન જઈએ. તમને ત્યાં અમે પોલીસને બધું રાખ્યું છે તો આપણે એ બધાને સંકલનમાં રહીને જે કહે પ્રમાણે આખું પાણી નીકળી જાય એના પછી જ જઈએ. આ બધી નાની નાની વસ્તુઓ જો આપણે ધ્યાનમાં રાખીશું તો તંત્ર, પોલીસ, જે સ્થાનિક તંત્ર, સરપંચ, સલાટી અને લોકો સાથે મળીને જો આપણે કામ કરીશું તો આ જે કુદરતી આફતો છે એમાં આપણે ઘણી સારી રીતે જાનહાનિ કે પછી માલહાનિ બચાવી શકતા હોઈએ છીએ.